નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોવન વિદ્યાલય વડાગામ ઓનલાઈન શિક્ષણમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો આપણે સામાજિક વિજ્ઞાનમાં જોયું તો 17મા પ્રકરણ વિશે પણ એનો અભ્યાસ કર્યો આપણે. તો એ પ્રકરણ આપણે ગઈકાલે પૂર્ણ થયો, તેનું સ્વાધ્યાય તમારે કરવાનું રહેશે. હવે આજે આપણે જોઈએ 18મું પ્રકરણ છે, જેનું નામ છે વન્ય જીવન. તો આપણે 17મા પ્રકરણમાં વનસ્પતિ જીવન વિશે અભ્યાસ કર્યો, હવે આપણે વન્ય જીવન વિશે અભ્યાસ કરવાનો છે. તો આપણે જોઈએ વન્ય જીવન. પ્રથમ તો આપણે જોઈએ કે આપણો જે ભારત દેશ છે તે ભૂપૃષ્ઠ અને આબોહવા સંબંધિત ઘણું વૈવિધ્ય ધરાવે છે. ભૂપૃષ્ઠ એટલે કે જમીનો અને આબોહવા ની બાબતમાં આપણે ભૂપૃષ્ઠ અને આબોહવા વિશે આગળના પ્રકરણમાં અભ્યાસ કરી ગયા છીએ કે ભૂપૃષ્ઠ કોને કહેવાય અને આબોહવાને શું કહેવાય. તો ભૂપૃષ્ઠ અને આબોહવાની બાબતમાં આપણો દેશ, આપણું જે રાષ્ટ્ર છે એ અનેક બાબતોમાં વિવિધતા ધરાવે છે. આપણા દેશમાં તમે જોઈ શકો છો કે કોઈ એક પ્રકારની જમીન નથી, કારી જમીન છે, કાંભરી જમીન છે, ગોરાળું જમીન છે, આમ અનેક વિવિધ પ્રકારની જમીનો આપણા દેશમાં આવેલી છે. તો તેવી જ રીતે આપણે જોઈએ કે આપણા દેશમાં વન્ય જીવ સૃષ્ટિની બાબતમાં પણ આપણો દેશ એ વિવિધતા ધરાવે છે. વન્ય જીવ સૃષ્ટિ એટલે કે જંગલોમાં જે વનોમાં જે જીવ સૃષ્ટિ વસવાટ કરે છે તેના વિશેની વાત આ યુનિટમાં, આ પ્રકરણમાં કરવામાં આવેલી છે. તો જે વન્ય જીવ સૃષ્ટિ એટલે કે જે જંગલોમાં જે પ્રાણીઓ જે વસવાટ કરી રહ્યા છે તે પ્રાણીઓ પણ અલગ અલગ વિવિધતાઓ આપણને જોવા મળે છે. આપણે જોઈ શકીએ છીએ કે સમગ્ર વિશ્વમાં એટલે કે આપણું આખું જે વિશ્વ છે એ આખા વિશ્વમાં જોઈએ તો 15 લાખ જેટલી પ્રજાતિઓ નોંધાય છે. શેની? વન્ય જીવ સૃષ્ટિ. વન્ય જીવ સૃષ્ટિ જે છે, જે જીવ સૃષ્ટિ છે વનમાં, જે જંગલોમાં જીવી રહી છે તેની 15 લાખ પ્રજાતિઓ છે જેની નોંધણી કરવામાં આવી છે, જે ગણતરી કરીને, જેની ગણતરી દ્વારા આપણને જાણ થાય છે કે આવી 15 લાખ પ્રજાતિઓ છે. તેમાંથી આપણા ભારતમાં કેટલી આવી વન્ય જીવની પ્રજાતિઓ છે એ આપણે જોઈએ કે 81,251 પ્રજાતિઓ આપણા ભારત દેશમાં વન્ય જીવ સૃષ્ટિની આવી પ્રજાતિઓ આપણને જોવા મળે છે. આવી પ્રજાતિઓમાં કઈ પ્રજાતિઓનો સમાવેશ થાય એ આપણે જોઈએ કે જેમાં પક્ષીઓ, બીજું છે સરીસૃપો, ઉભયજીવી પ્રાણીઓ છે, સસ્તન પ્રાણીઓ અને મત્સ્યજાતો તેમજ કીટકો આવા વગેરે પ્રાણીઓનો સમાવેશ આ વન્ય જીવ સૃષ્ટિમાં થાય છે. આ સિવાય એવું નથી કે આટલા જ પ્રાણીઓ વન્ય જીવ સૃષ્ટિમાં સમાવેશ થાય છે જે આપણા વન્ય એટલે કે આપણા જંગલોમાં જોવા મળે છે. એના સિવાય પણ ઘણા પ્રાણીઓ એવા છે કે જે જંગલોમાં વસવાટ કરતા હોય છે. જે નવા નવા પ્રાણીઓની જે જાતિ છે તેના વિશે હાલ તપાસ ચાલુ છે, જે આપણે જોઈ શકીએ છીએ કે જે નવા નવા સંશોધનો થાય છે આવા સંશોધનો દ્વારા આપણને એ જાણવા મળશે કે જે આ વિશ્વની જે 15 લાખ પ્રજાતિઓ છે જે થકી ભારતમાં જે 81,251 પ્રજાતિઓ નોંધાય છે એના સિવાય પણ ભારતમાં 81,251 પ્રજાતિઓ સિવાય પણ કેટલીક પ્રજાતિઓ એવી છે કે જે આપણા દેશમાં વસવાટ કરી રહી છે, એની સંશોધન ચાલુ છે. એના સંશોધન દ્વારા આપણને એ જાણ થશે કે આવી બીજી કેટલી પ્રજાતિઓ આપણા દેશમાં આપણા વન્ય જીવ સૃષ્ટિમાં સમાવેશ કરે છે. તો આપણો ભારત દેશ જૈવ વૈવિધ્યની દ્રષ્ટિએ, જૈવ જે વૈવિધ્ય છે એની દ્રષ્ટિએ તમે જોઈ શકો છો કે જૈવ વૈવિધ્ય છે એવી વિવિધતા ધરાવતા 8 દેશો છે. કેટલા છે? 8 દેશો. એમાં આપણા ભારત દેશનું સ્થાન 6ઠું છે. તો આપણો ભારત દેશ જૈવ વૈવિધ્યની દ્રષ્ટિએ વિશ્વના 8 દેશોમાં 6ઠા ક્રમે આપણો દેશ આવે છે. બીજું આપણે આગળના પ્રકરણમાં વાત કરીએ કે વનસ્પતિ જીવન. તો આપણે જોતા હતા કે આપણા ભારત દેશમાં ભૌગોલિક દ્રષ્ટિએ આપણે જોઈએ કે 33% વિસ્તાર એવો હોવો જોઈએ કે જ્યાં જંગલોનું પ્રમાણ હોવું જોઈએ, પરંતુ એ બાબત યોગ્ય નીવડી નથી. એનું કારણ કે આપણા ભારત દેશમાં 23% વિસ્તારમાં જે ભૌગોલિક વિસ્તાર છે તે 23% વિસ્તારમાં જંગલો છે, જે નક્કી કર્યા પ્રમાણે 33% હોવા જોઈએ, પરંતુ જે છે એ 23% વિસ્તારમાં જંગલો આવેલા છે. બાકી આપણા ગુજરાતમાં આપણે જોયું કે 10% વિસ્તારમાં જંગલો આવેલા છે. તો જંગલ વિસ્તારનું પ્રમાણ ભૌગોલિક દ્રષ્ટિએ જોઈએ તો આપણા દેશમાં ઘણું
ઓછું છે, પરંતુ જો એની સરખામણી આપણે વન્ય જીવ સૃષ્ટિને સરખાઈએ તો એનું જે વૈવિધ્ય છે, જે વન્ય જીવ સૃષ્ટિની જે વિવિધતા છે, એ સરખામણી ખૂબ જ સારી છે, ખૂબ જ યોગ્ય નીવડી છે. બીજું છે ભારતની, ભારતના પ્રાણી ભૌગોલિક પ્રદેશો. તો આપણે હવે જોઈશું જે ભારતમાં પ્રાણી જે ભૌગોલિક પ્રદેશો આવેલા છે તેના વિશે ચર્ચા કરીશું. તો વનસ્પતિની વિવિધ લાક્ષણિકતાઓને આધારે તેના કુદરતી પ્રદેશો પાડવામાં આવ્યા છે. વનસ્પતિની અનેક વિવિધતાઓ છે. આપણે આગળ જોયું કે એક પ્રકારની વનસ્પતિ જોવા મળતી નથી. કોઈ એક જંગલ હોય તો આખા જંગલમાં, સમગ્ર જંગલમાં એવું બનતું નથી કે કોઈ એક જ પ્રકારની વનસ્પતિ હોય. તો અનેક નવી નવી વનસ્પતિઓ આપણને જોવા મળે છે. કેટલીક વનસ્પતિઓ એવી છે કે જેના નામ પણ આપણને આવડતા હોતા નથી. આવી અવનવી વનસ્પતિઓ આપણને જંગલોમાં જોવા મળે છે. તો આવી અનેક વનસ્પતિની વિવિધતાના કારણે આપણે જોઈ શકીએ છીએ કે એના પ્રદેશો પાડવામાં આવ્યા છે. તે મુજબ જીવસૃષ્ટિના આધારે પણ પ્રાદેશિક વિસ્તરણ તારવી શકાય છે. જેમ વનસ્પતિની વિવિધતાના કારણે જે પ્રદેશો પાડવામાં આવ્યા છે, તેવી જ રીતે તમે જોઈ શકો છો કે જે વન્ય જીવસૃષ્ટિ છે, જે વન્ય જે જંગલોમાં જે જીવસૃષ્ટિ વસવાટ કરી રહી છે, જે સસ્તન પ્રાણીઓ છે, ઉભયજીવી પ્રાણીઓ છે, પક્ષીઓ છે, કીટકો છે, આવા જે પ્રાણીઓ જે વન્ય જીવસૃષ્ટિ છે તેમાં પણ ઘણી વિવિધતાઓ જોવા મળે છે. જેમ વાત કરી કે વનસ્પતિ, કોઈ જંગલમાં એક પ્રકારની વનસ્પતિ હોતી નથી, એવી રીતે કોઈ જંગલ હોય તો કોઈ એક જ પ્રકારના પ્રાણીઓની જાતિ જોવા મળતી નથી. આપણે આગળ જોઈએ કે 15 લાખ જેટલી પ્રજાતિઓ આપણા વિશ્વમાં છે, એમાંથી આપણે 81,251 પ્રજાતિઓ તો આપણા ભારત દેશમાં નોંધાય છે. તો 81,251 સિવાય પણ કેટલીક પ્રજાતિઓ જેનું સંશોધન અત્યારે ચાલુ છે, તો કેટલી પ્રજાતિઓ હશે તમે વિચારી શકો છો. તો આવી જે વન્યજીવ સૃષ્ટિની જે વિવિધતા છે એના આધારે પણ પ્રાદેશિક વિતરણ કરી શકાય છે. ભારતમાં જોવા મળતી જે જૈવ સૃષ્ટિ છે એની લાક્ષણિકતાઓના સામ્ય અને કોઈ પ્રદેશની વિશેષ ઉપસ્થિતિ વસવાટ જેવા પાસાઓને આધારે ભારતને નવી પ્રાણી ભૌગોલિક ભાગમાં જોઈએ. ભારતના જે પ્રાણી ભૌગોલિક જે પ્રદેશો છે એને 9 ભાગમાં વહેંચવામાં આવે છે. તો એમ તમે જોઈ શકો છો કે પહેલો પ્રકાર એનો છે હિમાચલ પ્રદેશ, બીજો છે લડાખ અને શુષ્ક શીત ક્ષેત્ર, હિમાલયનું વન આચ્છાદિત નીચલું ક્ષેત્ર, એનો ચોથો પ્રકાર છે હિમાલયના વનસ્પતિ વિહીન ઊંચા ક્ષેત્રો, પાંચમું છે ઉત્તરનું મેદાન. ઉત્તરનું મેદાન તમે જોયું કે આપણે આગળના પ્રકરણમાં જોઈ ગયા છીએ કે મેદાનો વિશેની આપણે ચર્ચા કરી છે. બીજું છે છઠ્ઠું રાજસ્થાનનો રણ પ્રદેશ. રાજસ્થાનનો રણ પ્રદેશ તમે આપણા દેશમાં, આપણા ભારતમાં આપણે જોઈએ છીએ કે દરેક જગ્યાએ એવી નથી, દરેક સ્થળ એવું નથી કે જ્યાં રણ જોવા મળે છે, પરંતુ જે રાજસ્થાન છે ત્યાં તમે જોઈ શકો છો કે ત્યાં રણ વધારે જોવા મળે છે. જમીન કેવી છે, રણવાળી છે. તો આ રાજસ્થાનનો રણ પ્રદેશ, દ્વિકલ્પીય ઉચ્ચ પ્રદેશ 7મા નંબર, 8મો છે સમુદ્ર કિનારો અને 9મો નંબર છે નીલગીરીની પહાડીઓ. તો તમે જોયું કે ભારતને 9 પ્રાણી ભૌગોલિક ભાગમાં વહેંચવામાં આવે છે. જે આપણો દેશ છે, આપણો ભારત દેશ છે, એને ભૌગોલિક ભાગમાં વહેંચવામાં આવે છે. એના કેટલા પ્રકારો છે, એના 9 પ્રકારો છે. તો આપણે જોયું, આપણે ચર્ચા કરી કે ભારતના જે પ્રાણી ભૌગોલિક જે પ્રદેશો છે એના જે પ્રકારો છે 9, એમાં અલગ અલગ પ્રકારો આપેલા છે. આપણે જોયું કે વનસ્પતિની વિવિધતા અને વન્ય જીવસૃષ્ટિની વિવિધતા બંનેની સરખામણી આપણે કરી શકીએ છીએ કે વનસ્પતિમાં અનેક વિવિધતાઓ જોવા મળે, તેમ વન્યજીવ સૃષ્ટિમાં પણ અનેક વિવિધતાઓ આપણને જોવા મળે છે. જેમાં તમે જોયું કે જંગલમાં અનેક પ્રાણીઓ વસવાટ કરે છે, અનેક નવી નવી જાતના પ્રાણીઓ વસવાટ કરતા હોય છે. પરંતુ તમે એક વસ્તુ જોઈ શકો છો કે આ જે પ્રાણીઓ છે, જે વન્યજીવ સૃષ્ટિ જે વસવાટ કરે છે, તે શેના કારણે પોતાનું જીવન નિર્વાહ કરી શકે છે. તો જંગલોના કારણે, વનસ્પતિના કારણે, અમુક નવી નવી વનસ્પતિઓમાંથી એમને પોતાનો આહાર મળી રહેતો હોય છે, પોતાનું પોષણ મળી રહેતું હોય છે. પરંતુ એક બાબત એવી છે કે જેટલી વન્યજીવ સૃષ્ટિ આપણા દેશમાં છે તેટલા સામે જંગલો નથી. ભૌગોલિક દ્રષ્ટિએ 33% જંગલો જે હોવા જોઈએ એ જંગલો 33% નથી, જે ભારતમાં 23% છે અને ગુજરાતમાં 10% છે. પરંતુ એ બાબતે પણ જો આપણે જે વનસ્પતિની જે વિવિધતાને સામે જે વન્યજીવ સૃષ્ટિની જે વિવિધતા છે એ ખૂબ જ સારી એવી જોવા મળી રહી છે.